જય શ્રી સ્વામિનારાયણ. આજનું પ્રેરણા પુષ્પ. બે મિત્રો નદીએ નાવા ગયા. નાતા નાતા તેમની નજર પાણીમાં ચળકતી એક ચીજ ઉપર પડી. તે હીરા માણેકનો મૂલ્યવાન હાર હતો. બંનેએ વાતો કરી. નદીના તળિયે કેવો મૂલ્યવાન હાર પડ્યો છે, ચાલ આપણે તે લઈ લઈએ, આપણે સરખે હિસ્સે વહેંચી દેશું. બંને મિત્રો હાર મેળવવા માટે પાણી ઉલેચતા જાય ને રેતી ઉચકતા જાય, પરંતુ પેલો હાર તો ત્યાંનો ત્યાં જ રહેતો હતો. બંને મિત્રોએ ઘણી મહેનત કરી, બંને થાકી ગયા, પરંતુ મૂલ્યવાન હાર હાથમાં આવ્યો નહીં. તે સમય દરમિયાન એક ત્યાંથી સાધુ મહારાજ પસાર થયા. એમણે આ બંને મિત્રોને મહેનત કરતા જોયા. એક મિત્ર પાણી ઉલેચતો તો બીજો રેતી ઉચકતો હતો. સાધુ મહારાજને આશ્ચર્ય થયું કે બંને મિત્રોને પૂછ્યું કે તમે બંને આટલી બધી મહેનત કેમ કરો છો? એક મિત્રે જવાબ આપ્યો કે મહારાજ, નદીના તળિયે હીરા માણેકનો મૂલ્યવાન હાર દેખાય છે, તે મેળવવા માટે મહેનત કરીએ છીએ. સાધુ મહારાજે નદીમાં નજર કરી અને મૂલ્યવાન હાર જોયો. હાર જોતા સાધુ મહારાજ હસી પડ્યા અને બોલ્યા કે તમે આખી જિંદગી મહેનત કરશો તો પણ હાર મેળવી નહીં શકો. બંને મિત્રોએ વળી આશ્ચર્ય થયું અને પૂછ્યું કે કેમ મહારાજ? સાધુ મહારાજે કહ્યું કે ખરેખર તો હાર પાણીમાં છે જ નહીં, એ તો પાસેના આ વૃક્ષની ડાળી ઉપર લટકે છે અને તમે પાણીમાં જે જુઓ છો એ તો હારનું માત્ર પ્રતિબિંબ જ છે. પછી તમારી મહેનત ક્યાંથી ફળે? સાચી વાતની ખબર પડતા બંને મિત્રોએ સાધુ મહારાજને વંદન કર્યા ને પછી ઝાડ પરથી હાર લઈ લીધો. બસ, મનુષ્યના જીવનની આ એક કરુણતા છે કે એ બિંબને ભૂલીને પ્રતિબિંબને મેળવવા માટે ખોટી મહેનત કરે છે. કિંમતી વસ્તુ મેળવવી છે, પરંતુ એ ક્યાં છે એની જાણકારી મેળવ્યા વિના પોતાને મન ફાવે ત્યાં મહેનત કરે છે. જીવન સરિતાના સમયરૂપી જળ અને કર્મરૂપી રેતીને ઉલેચ્યા કરે છે. તેમ છતાં આત્મજાગૃતિ અને ચૈતન્યનો કિંમતી હાર તેમને પ્રાપ્ત થતો નથી. અસ્તુ, જય હિન્દ, જય ભારત. હું છું પ્રશાંત અઘારા. આપ આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ન ભૂલશો.